આપણે ટીમ મીટિંગ માટેનું એક આયોજન કરવાનું છે. તો ટીમ મીટિંગ માટે આપણે જે સોફ્ટવેરનો યુઝ કરવાનો છે એનું નામ છે ટીમ લિંક વિડિયો કોન્ફરન્સ. ટીમ લિંક એનું નામ છે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધું છે. તમારે અહીંથી પહેલાં ઇન્સ્ટોલ કરવાનો છે. લગભગ 21 MB જેટલું એનું ડાઉનલોડ હશે, તો એ તમે કરી લેજો. પછી ઓપન કરી લઈશ હું. હવે ઓપન કરી લઈશ, તમારે હવે સાઇન ઇન કરવું હોય તો પણ વાંધો નહીં, બાકી તમે ડાયરેક્ટ જોઈન્ટ મીટિંગ કરી શકશો. તો જોઈન્ટ મીટિંગ કરવા માટે તમારે અહીં નીચે ઓપ્શન આપેલ જ છે, એ ઓપ્શન ઉપર ક્લિક કરી લેજો. લોગિન કરીને પણ થઈ શકશે અને એમનેમ પણ થઈ શકશે. તો હું અત્યારે એમનેમ તમને કરીને બતાવું છું. તો અહીંયા એમનેમ જઈ તમને વોટ્સઅપ દ્વારા ટીમ આઈડી આપી દેવામાં આવ્યું હશે. તો હું અત્યારે મારી રીતે ટીમ આઈડી છે એ હું નાખી દઉં છું. પછી તમને વોટ્સઅપ દ્વારા જ્યારે પણ મીટિંગ હશે ત્યારે તમને એ મળી જશે. હવે ખાસ તમારે તમારા હેડફોન છે એ પહેરીને કરતા હો ત્યારે, અથવા એમનેમ કરતા હોય, તમારા માઇક્રોફોન છે એને ઓફ રાખવાનો છે, જેથી કરીને આપણે છે એ ડબલ અવાજ થઈ ન શકે. નકર એવું થશે કે તમે હું કંઈ બોલતો હોઈશ તો વચ્ચે વચ્ચે તમારો પણ અવાજ આવતો રહેશે. તો ખાસ એને બંધ કરી દો. અહીંયા તમારું નામ લખી નાખો અને જોઈન્ટ મીટિંગ આપી દો. એકાદ 2 સેકન્ડ લાગશે જોઈન્ટ થતા, એ થઈ જશે. એટલે હવે તમે જોઈ શકો છો શકો કે બે છો કે જગ્યાએ બે જગ્યા હું હું અત્યારે જોઈન્ટ થઈ ગયો છું. તો અત્યારે માઇક પણ છે, બંધ છે. જો તમે તો તમે સ્ટાર્ટ કરી દો સ્ટાર્ટ તો આવી રીતે બોલ. હા સર, એટલે ખાસ કરીને બને માઇક બંધ રાખો. તમારે કઈ ક્વેશ્ચન હોય તો આજે 3 ડોટ છે ક્લિક કરી, અહીં બીજું ઓપ્શન આપ્યું છે એમાં તમારે આપવાનું, એટલે મને ખબર પડી જશે કોઈને ક્વેશ્ચન છે. હું તમને અત્યારે બેક કેમેરો કરીને બતાવું છું, એ પણ તમે કરી શકો છો. તો અત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતે મને બતાવે છે. તો તમારે જ્યારે પણ કંઈ ક્વેશ્ચન હોય ત્યારે તમારે બીજું ઓપ્શન આપશો, એટલે મને ખ્યાલ આવી જશે કે તમારે ક્વેશ્ચન છે. હું કહું ત્યારે જ તમારે માઇક ઓન કરવાનું રહેશે. તો આવી રીતે તમે સાઇન ઇન કરીને પણ જ્યારે મીટિંગ પૂરી થાય ત્યારે તમે આવી રીતે ક્લોઝ કરી એન કોલ કરશો, એટલે લીવ મીટિંગ આવશે. હવે આ જ વસ્તુ તમે સાઇન ઇન કરીને પણ થઈ શકશો. આવી વચ્ચે એડ આવે છે, આપણે એને ઇગ્નોર કરવાની છે અને ક્લોઝ ઉપર આપી દેવાનું છે. તો બને એટલું સાઇન ઇન કરીને કરવાની કોશિશ ન કરી અને સીધું કરશો તો તમને ઇઝી લેશે, પણ આપણે સાઇન ઇન કરીને કરવું છે તો પણ કરી શકશો. અહીંયા તમારા જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન કરી લેવાનું છે. કોઈ પણ જીમેલથી તમે સાઇન ઇન કરશો એટલે ઓટોમેટિક સાઇન ઇન થઈ જશે. હવે આનો ફાયદો શું છે કે તમે એકવાર મીટિંગ જોઈન કરી લીધી હશે તો તમારે બીજી વાર એનું આઈડી ગોતવું નહીં પડે. એ તમને અહીં નીચે લિસ્ટમાં આપતું હશે, એ જ આઈડી ઉપરથી જો એને સ્ટાર્ટ કરવાનો હશે તો તમને સીધું એનું મળી જશે. એમાં પણ આઈડી એ જ રીતે જેમાં આપણે ઓલામાં નાખ્યું હતું એ રીતે.
છે ને વિડીયોને બંધ રાખ્યો હતો એટલે નહોતું બતાવતું. આ રીતે તમે થઈ જશો, પણ માઇક તમારે જે છે એને બંધ જ રાખવાનું છે. જ્યારે હું કહું, કોઈનું નામ લઈને કહું, ત્યારે જ એ વ્યક્તિએ કરવાનું છે. તો આ રીતે તમે એનો યુઝ કરી શકો છો. તો અત્યારે હું ક્લોઝ કરું છું. આ સોફ્ટવેર એકાદ દિવસમાં તમે ડાઉનલોડ કરી લેજો, તમને આની જલ્દી ઇન્ફોર્મેશન મળશે કે કેદી તમારે ઓનલાઈન થવાનું છે. તો બસ આટલું જ. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી રાખજો.